નમસ્કાર બાળ મિત્રો આજે આપણે વિષય અંગ્રેજી ભણીશું જેમાં આજે આપણે પેલા એ સ્વર વાળા સ્પેલિંગ બોલીશું તમારે પણ મારી સાથે બોલવાના છે તો તમે તમારે અંગ્રેજી પ્રાઇમર બુક ખોલો જેમાં પેજ નંબર ચુમાલીસ ઉપર જોઈએ જોઈ આપેલો છે સ્વર એ બરાબર હવે એને આધારે ઐશ્વર વાળા સ્પેલિંગ આપેલા છે તે આપણે બોલવાના છે તો કે એલ એ ડી એટલે છોકરો તમારે પણ સાથે બોલવાનું છે એલ એ ડી એટલે છોકરો બી એજી બેગ એટલે બેગ બી એ જી બેગ એટલે બેગ ટી એજી ટેગ એટલે લેબલ ટી એજી ટેગ એટલે લેબલ ડીએ એમ ડેમ એટલે બંધ બંધો ડીએમ ડેમ એટલે બંધો આર એ એમ રેમ એટલે ઘેટુ આર એ એમ રે રેમ એટલે સી એ એન કેન એટલે કેન અથવા બોરણી પછી છે એફ એન ફેન એટલે પંખો એફ એન ફેન એટલે પંખો એમ એન મેન એટલે માણસ એમ એ એન મેન એટલે માણસ પી એ એન પેન એટલે કોડાય પી એ એન પેન એટલે કોડાય વી એ એન વેન એટલે વેનો વીએ એન વેન એટલે વેનો એમએ પી મેપ એટલે નોકશો એમએપી મેપ એટલે નોકશો ટી એ પી ટેપ એટલે નોડો ટી એ પી

છે એ હવે આપણે શીખીશું તો બાળકો તમે તમારી પાકી નોટબુક ખોલો જેમાં આજે આપણે નવા પેજ ઉપર ઉચાર સાથે જોડતા શીખવાનું છે હવે નવા પેજ ઉપર લખવાનું છે આ રીતે સ્ટાર કરવાનો છે તમારે પેન્સિલ થી લખવાનું છે તો ઉ સાથે જોડો હેડિંગ તમારે પેન્સિલથી લખવાનું છે બરાબર બોલપેનથી લખવાનું નથી તો પેલા લખીશું અને પછી જોડીશું તો આ બાજુ છે કેટો તો અહીંયા લખીશું ચોટા ઈ ત્યાર પછી મેટો તો ત્યાં લખીશું વેન ત્યાર પછી છે ડેમ તો ત્યાં લખીશું બી લાડી બરાબર ત્યાર પછી છે વેન તો ત્યાં લખીશું બરણી બરાબર હવે નીચે લખી तो बे ट बराबर तो यहां लिखिसू ब ध ત્યાર પછી કે ન તો ત્યાં લખिसू ले ब ल ત્યાર પછી છે તે ગ તો ત્યાં લખिसू બે ટ ત્યાર પછી લે ડ તો અહીંયા લખીશું ઘે ટુ બરાબર ત્યાર પછી ફે ન તો સામે લખીશું ક ડા ઈ ક ડા ઈ ત્યાર પછી રે મ મકમાં તો રે મ ત્યાં લખીશું પંગ ખો અને છેલ્લો શબ્દ છે પે ન તો ત્યાં લખીશું છો જોડી દઈ તો શું છે તો કે કેટ હવે જુઓ કેટ છે તો એનો શું થાય જુઓ અહીંયા તો અહીં આપેલું છે તો શું આપેલું છે કેટ એટલે બિલાડી તો હવે આપણે કેટ ના સ્પેલિંગને બિલાડી સાથે જોડી દઈએ તો જો જોઈએ આપેલું છે કે બરાબર તો તમારે પેન્સિલથી આ રીતે જોડી દેવાનું છે એ જ રીતે મેટ બરાબર તો ફરી આપણે મેટ નો સ્પેલિંગ જોઈએ તો જો મેટ તો ક્યાં આપ્યું છે જો અહીંયા મેટ એટલે ચટા ઈ તો મેટ ને આપણે ચટાઈ સાથે જોડી દઈએ બરાબર ક્યાં લખેલ છે ચટાઈ તો કે અહીંયા એટલે મેટને આ રીતે તમારે ચટાઈ સાથે જોડી દેવાનું છે ત્યાર પછી ડેમ બરાબર તો ડેમનું આપણે જોઈએ જો ડેમ બંધ બરાબર તો હવે આપણે બંધ સાથે જોડી દઈએ ડેમ એટલે બંધ ત્યાર પછી વે ન તો જુઓ વેન અહિયાં છે ને વેન એટલે વેન તો વેન ને વેન સાથે જોડી દઈએ તો અહીંયા જોઈએ આપણે વેન આ બાજુ વેન છે તો અહીંયા ક્યાં છે તો કે અહીંયા તો વેન ને વેન સાથે જોડી દેવાનું છે ત્યાર પછી બેટ તો ફરી પાછું જોઈએ બેટ એટલે શું થાય તો જો અહીંયા ચિત્ર આપેલું છે બેટ એટલે બેટ બરાબર તો હવે બેટને બેટ સાથે જોડી દઈએ તો ક્યાં લખેલું છે બેટ આ બેટ છે તો અહીંયા આ બેટ સાથે જોડી દેવાનું છે ત્યાર પછી કેન તો જોઈએ તો જો અહીંયા આપેલું છે સી એન કેન એટલે કેન અથવા બરણી તો હવે બરણી સાથે જોડી દઈએ જો અહીંયા બરણી બરાબર આ બરણી સાથે જોડી દીધું ત્યાર પછી ટેગ तेग चोटेग नो स्पेलिंग तो टी ए जी तेगतले लेबल बराबर तो लेबल લખેલું હોય ત્યાં જોડી તો અહીંયા જો અહીંયા લેબલ બરાબર આ લેબલ સાથે જોડી દઈએ ત્યાર પછી લેડ તો અહીંયા જોઈએ તો લેડ એટલે છોકરો શું થાય છોકરો તો અહીંયા ક્યાં આપ્યું ચા છેલે બરાબર તો અહીંથી આપણે આ રીતે જોડી દેવાનું છે ત્યાર પછી ફેન બરાબર તો ફેન જો અહીંયા ફેન એટલે પંખો બરાબર તો પંખા સાથે જોડી દેવાનું છે તો જુઓ પંખો ક્યાં આપેલું છે તો કે અહીંયા હવે ફેન ને આ રીતે જોડી દેવાનું છે હવે રેમ તો જુઓ રેમ ક્યાં છે ઘેટાનું ચિત્ર તો કે અહીંયા આર એ એમ રેમ એટલે ઘેટું તો ઘેટા સાથે જોડી દઈએ બરાબર તો આ રેમ ના સ્પેલિંગને ઘેટા સાથે જોડી દેવાનું છે હવે છે પેનો બરાબર તો પેન નું ચિત્ર જોઈએ ક્યાં લખ્યું તો કે અહીંયા એ એન પેનો પેન એટલે શું થાય કોડા ઈ તો કડાય સાથે જોડી દેવાનું જોડતા પણ આવડી ગયા હવે ફરી પાછા નવા પેજ ઉપર જોઈએ હવે ફરી પાછું તમારે નવા પેજ ઉપર પેન્સિલથી લખવાનું છે સ્ટાર કરી લખો स्पेलिङमा खुटता स्पेलिंग स्पेलिङमा खुटता अक्षर लखो हवे पहिला स्पेलिङ लिस पछि खुट्टो शब्द લખીશું ફોર લાઈન પ્રમાણે આ એલ ખાલી જગ્યા અહીંયા લખીશું ડી પેલી બીજી તમને ફોર લાઈન પ્રમાણે લખતા આવડે છે ત્યાર પછી બી ખાલી જગ્યા જી ત્યાર પછી ટી એ ખાલી જગ્યા બરાબર ત્યાર પછી ડી એ ખાલી જગ્યા બરાબર ત્યાર પછી આર ખાલી જગ્યા એમ બરાબર ત્યાર પછી હવે નીચે લખી તો કે સી ખાલી જગ્યા એ ન ત્યાર પછી એફ બરાબર પછી ખાલી જગ્યા અને એનો બરાબર ત્યાર પછી એમ એ ખાલી જગ્યા ત્યાર પછી પી એ ફરી પછી ખાલી જગ્યા त્યાર પછી નીચે તો કે વે એ ખાલી જગ્યા બરાબર ત્યાર પછી આ બાજુથી લખીએ તો હવે લખસુ એમ

ખાલી જગ્યા ટી બરાબર હવે લખી બી એ ખાલી જગ્યા બરાબર અને સી ખાલી જગ્યા અને ટી बराबर तो हवे खाली जगह मा खुटतो अक्षर लिखिए तो, तो हमरा आज आपने सीखी गई ए एल खाली जगह डी एल ए डी बराबर तो ए आउसी फिर बी खाली जगह जी तो बी ए जी પછી टी ए અહીં આવશે जी टी गटले लेबल त्यार પછી डी ए एम डी म પછી आर ए एम પછી સી એ એન કે ન પછી એ ખાલી જગ્યા એન એ ફે ન પછી એમ એ પી મે પછી પી એ એ ન પછી વી એ એન ન હવે આ બાજુ ફોરી પાછું તો એમ એ ટી મેટ પછી ટી એ પી પ પીનો ત્યાર પછી બી ખાલી જગ્યા ટી તો બી એ ટી અને સી એ ખાલી જગ્યા તો કે સી એ ટી બરાબર હવે તમને ઉચ્ચાર અર્થ સાથે જોડતા પણ આવડી ગયા તો હવે તમારે અંગ્રેજી પ્રાઇમરમાં માં પેજ નંબર ચુમ્માલીસ ઉપર આપેલા એ સ્વરવાળા સ્પેલિંગ પાકા કરવાના છે થેન્ક યુ બાળકો